છોટાઉદેપુરમાં જોખમી મુસાફરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે એક જીપમાં કેટલા મુસાફરો બેસી શકે આ સવાલના જવાબમાં તમે કહેશો કે વધારેમાં વધારે પંદર જેટલા લોકો બેસી શકે પરંતુ વાયરલ થયેલા કવાંટ ગામના વિડીયોમાં એક જ જીપમાં જોવા મળ્યા પચાસથી વધુ મુસાફરો આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે જે જીપમાં દસથી બાર લોકોને બેસાડવામાં ક્ષમતા છે તે જીપમાં પચાસથી વધુ મુસાફરો ભરી દેવાયા છે અને સંખ્યાબંધ મુસાફરો લટકીને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘણા મુસાફરોએ જીપનું બોનેટ પણ બાકી નથી મૂક્યું કહો કે જ્યાં જગ્યા મળી ત્યાં મુસાફરો જીપમાં લટકી રહ્યા છે વધારે રૂપિયા કમાવાની જીપ લાલ ચાલકની જે લાલચ છે તે ક્યારેક ભારે પણ પડી શકે છે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ અકસ્માત સર્જાશે તો આખરે જવાબદાર કોણ કેમ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં નથી આવી રહી મોરબીના વઘાસિયામાં નકલી ટોલ નાકાના વિવાદ બાદ હવે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે વઘાસિયા ટોલ નાકા પર એક બેઠક યોજવામાં આવી કે જેમાં એનએચએઆઈ ટોલ મેનેજર મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા અને ગેરકાયદે ચાલતા ટોલ નાકા બાબતે ચર્ચા કરી આ અધિકારીઓ ચર્ચા અને તપાસ બાદ એક રિપોર્ટ તૈયાર કરશે જે બાદ રિપોર્ટ સરકારને સોંપાશે મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વઘાસ્યામાં ગેરકાયદે નકલી ટોલ નાખું ઊભું કરી દેવાયું હતું અને વાહન ચાલકો સહિતના અધિકારીઓ હાજર રહ્યા અને ગેરકાયદે ચાલતા ટોલનાકા બાબતે ચર્ચા કરી આ અધિકારીઓ ચર્ચા અને તપાસ બાદ એક રિપોર્ટ તૈયાર કરશે જે બાદ રિપોર્ટ સરકારને સોંપાશે મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વઘાસિયામાં ગેરકાયદે નકલી ટોલ નાખું ઊભું કરી દેવાયું હતું અને વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા આ બાબતે અનેક મોટા માથાના નામ પણ સામે આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ નથી કરાય જોકે પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ સામે આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ બેઠક તો કરી છે પણ આગળ શું કાર્યવાહી થાય છે મહેસાણાના કડી એપીએમસીમાં થયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ભાજપ મેન્ડેટ પર મેદાને ઉતરેલા તમામ ઉમેદવારોનો વિજય થયો છે અત્રે મહત્વપૂર્ણ છે કે એપીએમસીની ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રેવીસ ભાજપ અને બે કોંગ્રેસ સહિત પચ્ચીસ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા ત્યારે ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે